સિનિયર્સ અથવા સુપરવાઇઝરની જે એક્ઝામ હતી એમાં જે પૂછાયેલા કમ્પ્યુટરના પ્રશ્નો છે આપણે અહીંયા જોઈશું. તમારે સચિવાલયમાં 25 પ્રશ્નો કમ્પ્યુટરમાંથી પૂછાવાના છે, બરાબર? તો એમાં આ ટાઈપના પ્રશ્નો અથવા આમાંથી જ બેઠા બેઠા પ્રશ્નો પૂછાવાની સંભાવના ઘણી વધારે છે. તો વિડીયો પૂરેપૂરો જોઈજો, બરાબર? અને જો તમે જેમાં ભાગ 1 અને 2 ના જોયા હોય તો એની હું લિંક છે એની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે ચેક કરી લેજો. અને જો તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે બેલનું આઇકોન છે એ દબાવી દેજો, જેથી તમને સારા સારા કમ્પ્યુટરના વિડીયો અને હું ડેઈલી કરંટ અફેર્સના વિડીયો પણ મૂકું છું, તો તમને સારા સારા કરંટ અફેર્સના વિડીયો પણ મળતા રહે. અને જે તમારી એક્ઝામ લેવાતી હોય છે એનું પેપર સોલ્યુશન પણ હું મૂકતો હોઉં છું, તો એ તમને એ પણ તમને મળી શકે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર? તો ચાલો આજનો જે ભાગ 3 છે એના કમ્પ્યુટરના ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર પર ઉપર મોકલવાને શું કહે છે, બરાબર? તો શું કહેવાય? ઓપ્શન છે તમારા ડાઉનલોડ, અપલોડ, રિપ્લાય કે સેન્ડ. તો એને કહેવાય સેન્ડ, બરાબર? ઓપ્શન સી છે સાચો. જ્યાં તો બધાને ખબર હોય, સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે, બરાબર? નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને નામ આપવામાં આવે છે એને શું કહેવાય છે? તો બધા કમ્પ્યુટરનું અલગ અલગ આઈપી એડ્રેસ હોય છે. તમે અમુક મૂવી જોતા હોય ને એવું, મતલબ જ્યાં કમ્પ્યુટરને શું કહેવાય આઈપી એડ્રેસથી ક્યાં છે એની લોકેશન મેળવતા હોય છે, બરાબર? કોનું કમ્પ્યુટર છે એવું બધું ગોતતા હોય છે. તો એ જે કમ્પ્યુટરનું જે એક પ્રકારનું નામ છે એ આઈપી એડ્રેસ છે, બરાબર? આઈપી એડ્રેસથી એ કમ્પ્યુટરનું નામ છે એક પ્રકારનું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેટવર્કના નેટવર્કને શું કહે છે, બરાબર? નેટવર્કના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે, બરાબર? ઓપ્શન એ છે તમારો સાચો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કોરલ ડ્રોમાં એક કરતાં વધુ ઓબ્જેક્ટને પસંદ કરવા માટે વારાફરતી ઓબ્જેક્ટ પસંદ કરતી વખતે ખાલી જગ્યા કી દબાવી રાખવી પડે છે, બરાબર? તો જે કોરલ ડ્રો છે એમાં એક કરતાં વધુ ઓબ્જેક્ટ મારે પસંદ કરવા હોય તો વારાફરતી ઓબ્જેક્ટ ડ્રો કરતી વખતે કઈ કી દબાવી રાખવી પડે છે? તો જે છે શિફ્ટ કી તમારે દબાવી રાખવી પડે છે, બરાબર? તો બસ એ જ છે તમારો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે, બરાબર? કમ્પ્યુટરની સ્પીડ કેમાં મપાય છે? તો આમાંથી કે ના આવે, બરાબર? ત્રણેય ઓપ્શન ખોટા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કન્ટિન્યુઅસ ટોન ધરાવતી ઇમેજને ચોક્કસ પ્રકારના ડોટ કે લાઇન સ્વરૂપે રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શું કહે છે? જે કન્ટિન્યુઅસ ઇમેજ ધરાવતી ઇમેજ હોય એને લાઇન કે ડોટ સ્વરૂપે રૂપાંતરિત કરવી હોય એ પ્રક્રિયાને શું કહે છે? તો એને કહેવાય છે ક્વાર્ટર ટોન, બરાબર? તો ઓપ્શન એ છે એ સાચો છે. અને 57મો ક્વેશ્ચન છે, એમએસ વર્ડમાં ટાઈપ કરેલ માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે? એમએસ વર્ડ છે એમાં જે આપણે કંઈ પણ માહિતી ટાઈપ કરી હોય તેમાં સુધારા વધારા કરવાની જે પ્રક્રિયા છે એને શું કહે છે? તો બધાને ખબર હોય કે એને એડિટિંગ કહેવાય, બરાબર? ઓપ્શન બી છે સાચો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સીડી ડીવીડી ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? સીડી અથવા ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? એનાલોગ, ડિજિટલ કે બંને? તો શું તમારો જવાબ આવશે? તો તમારો જવાબ આવશે ડિજિટલ, બરાબર? સીડી ડીવીડીમાં ડિજિટલ સ્વરૂપે ડાટા સંગ્રહિત હોય છે, બરાબર? તો ઓપ્શન સી સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 58મો, નોટપેડ કયા હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે, બરાબર? તો નોટપેડ ડિજિટલ ડાયરી માટે, સ્ક્રિપ્ટ રાઇટર તરીકે, વાઇફાઈ હોટસ્પોટ બનાવવા માટે. તો આ બધા જ રીતે એનો ઉપયોગ થઈ શકે છે, બરાબર? તો તમારો જવાબ આવશે ઓપ્શન ડી, બધા જ કામો માટે લઈ શકાય છે ઉપયોગમાં. લાસ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે? રેમ, રોમ કે બંને અથવા એક પણ નહીં? રેમનું ફૂલ ફોર્મ શું થાય? રેન્ડમ એક્સેસ મેમરી, બરાબર? રેન્ડમ એક્સેસ મેમરી. અને રોમનું ફૂલ ફોર્મ શું થાય? તો રીડ ઓનલી મેમરી, બરાબર? તો તમે ફૂલ ફોર્મ ઉપરથી કહી શકો કે આ છે રીડ ઓનલી મેમરી છે. તો રોમ જે છે એ તમારો આન્સર થતો હશે, બરાબર? તમે એનું ફૂલ ફોર્મ જુઓ તો શું છે? રીડ ઓનલી મેમરી, બરાબર? મેમરી તો એનું ફૂલ ફોર્મ છે. તો તમે રીડ ઓનલી મતલબ તમે વાંચી જ શકો છો ખાલી, બરાબર? તો તમને એ જ પૂછ્યું છે. તમારો ઓપ્શન જવાબ બી છે તમારો
આન્સર થઈ જશે. તો આ થઈ ગયા આપણા આજના કમ્પ્યુટરના ક્વેશ્ચન પ્રશ્ન. બરાબર, હવે બીજા પ્રશ્નો સાથે હું તમને કાલે મળીશ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઇકન દબાવી દેજો, જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો તમને તેની નોટિફિકેશન મળી જાય. બરાબર, અને આ અગાઉ કમ્પ્યુટરના પ્રશ્નોના બે ભાગ તો હું ઓલરેડી અપલોડ કરી ચૂક્યો છું. બરાબર, તો એ તમે પહેલાં ચેક કરી લેવા, હું એની લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. બરાબર, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.